વરસાદ રોકાયા બાદ પૂર્વ પટ્ટામાં કપાસના વાવેતર સહિતના પાકો જોવા મળી રહ્યા છે, પરંતુ કપાસના વાવેતરમાં ખૂબ જ વરસાદ સતત પડવાના કારણે કપાસના વાવેતરમાં જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નહોતો, પરંતુ હવે વરસાદ રોકાઈ જતાં તેનો વિકાસ શરૂ થયો છે. હવે કપાસમાં નિદામણનું કામ પૂર્ણ કરી અને કપાસની જે ખેડાણનું કામ છે તે હાલમાં ચાલી રહ્યું છે અને આવનાર સમય અને સંજોગોમાં કપાસનું વાવેતર ઉત્પાદન વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ ક્યાંક કપાસમાં રોગચાળો ન આવી જાય તે પણ એટલી જરૂરી છે. હાલમાં કપાસના વાવેતર કરેલા તમામ ખેડૂતો હાલમાં કપાસને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. છેલ્લા એક માસથી સતત ધીમી ધારથી વરસાદ પડ્યો, પરંતુ જમીનના તળ ઊંચા આવ્યા નથી. પાણીની જે સપાટી છે જમીનના સ્તરની તે પણ ઊંચી આવી નથી. પાણી જેટલા છે તેટલા જ ચાલે છે, ત્યારે પૂર્વ પટ્ટામાં સિંચાઈ પર આધારિત કરતા ખેડૂતો માટે ખૂબ જ દુઃખદાયક સમાચાર કહી શકાય કે તેમના ખેતરોમાં જે પાણી સિંચાઈનું પાણી છે તે જે વધવું જોઈએ તેટલા પ્રમાણમાં વધ્યું નથી, એટલે કે ઉનાળાના સમયમાં યથાસ્થિતિ રહેવાની સંભાવના છે. કપડવંજથી પૂર્વ પટ્ટો બાલાસિનોર કપડવંજ કઠલાલનો જે પૂર્વ પટ્ટો કહેવાય છે તેમાં 34 જેટલા ગામોમાં દર ઉનાળો થાય એટલે પીવાના પાણીની સમસ્યા ગંભીર રીતે સર્જાતી હોય છે. આ વિસ્તારના 34થી વધારે ગામોને નથી સુજલામ સુફલામ યોજનાનો લાભ કે નથી નર્મદા યોજનાનો લાભ મળતો. આમ બંને તરફ નહેરો હોવા છતાં પણ વચ્ચેનો વિસ્તાર નપાણીઓ કહેવાય છે અને નપાણીયા વિસ્તાર એટલે કે માત્ર 5 કિલોમીટર દૂર આવેલો વિસ્તાર નર્મદાની મુખ્ય કેનાલની ઉત્તર તરફનો તેમજ સુજલામ સુફલામની દક્ષિણ તરફનું 5 કિલોમીટરનો વિસ્તાર. કુલ ગોળાકાર 20 કિલોમીટરની એવરેજ રેન્જમાં પાણી મળતું નથી અને પાણી ન મળવાના કારણે 34થી વધારે ગામો હાલ જેવો લોકસભા પંચમહાલ અને વિધાનસભા બાલાસિનો લાગુ પડે છે તેવા વિસ્તારના લોકોને પાણીની સમસ્યા સર્જાતી હોય છે. તે આ વર્ષે વરસાદ પડ્યો પરંતુ અધૂરો ધોધમાર વરસાદ નહીં પડવાના કારણે નહિવત વરસાદ પડવાના કારણે હવે કપાસના પાકનું વાવેતર કરેલું આપ દૃશ્યમાં નિહાળી રહ્યા છો તે કપાસનું વાવેતર છે અને કપાસના વાવેતર શરૂ થયું હતું ત્યારબાદ તેમાં વરસાદ પડ્યા બાદ નિદામણ બહુ જ જામી ગયું હતું અને બાદમાં નિદામણ કર્યા બાદ હવે ધીમે ધીમે કપાસની વૃદ્ધિ થતી જોવા મળી રહી છે, પરંતુ જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થવી જોઈએ તેટલા પ્રમાણમાં થઈ શકી નથી, જેને લઈને આવનાર સમયમાં ખેડૂતોએ શિયાળુ પાક માટે દિવેલાનો પાક ઉત્પન્ન થાય અને દિવેલાનું ઉત્પાદન વધારવા માટે અને દિવેલા કરીને તેનું વળતર પ્રાપ્ત થાય તેવો પ્રયાસ ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે. હવે કપાસની વચ્ચે દિવેલાની ખેતી કરવાની શરૂઆત થઈ છે ત્યારે આવનાર સમયમાં વધુ કપાસનું વાવેતર થયું છે, પરંતુ તેટલું ઉત્પાદન થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. બીજી તરફ કપાસના મણ એટલે કે 20 કિલોના ભાવ 1400થી લઈને 2100 સુધીના મળતા જોવા મળી રહ્યા છે.